સંભાળિયામાં આવેલું અંગ્રેજોના જમાનાનું એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત છે જેના કારણે પુલ પર અવર જવર બંધ કરી દેવામાં આવી છે નદીના પટમાં ડાયવર્ઝન કાઢીને પુલ અચાનક બંધ કરી દેવાયો હવે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્ઝન આપવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કારણ કે આ રસ્તા પર કીચડ જ કીચડ છે રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા છે અને તેમાં પાણી ભરાયેલું છે રસ્તો પાર કરવા જતાં તો વાહન ચાલકોને પરસેવો છૂટી જાય છે કારણ કે જરા પણ ચૂક થાય તો વાહન ચાલક કાદવમાં ગબડી પડે તેવી સ્થિતિ છે આસપાસના ગ્રામજનો શાળાએ જતા વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી અવરજવર કરે છે ચોમાસું હોવાથી સતત ત્યાં પાણી રહે છે અને આવી સ્થિતિમાં રસ્તો પાર કરવામાં અગવડ જ અગવડ છે રસ્તામાં એટલું બધું કાદવ કિચડ છે કે ખાડા છે કે રસ્તો પાર કરવો શક્ય જ નથી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે આ પુલ ટુ વ્હીલર ચાલકો માટે ખુલ્લો મુકવામાં આવે અથવા જલ્દી પાકો રસ્તો બનાવવામાં આવે આજ પુલ ઉપર આજે દોઢ વર્ષ પહેલા જ્યારે દ્વારકા હાઈવે બનતો હતો ત્યારે સો સો ટનની ગાડી આ જ પુલ ઉપરથી પસાર થતી હતી તો અત્યારે એ પુલ એવો તે શું એક વર્ષની અંદર નબળો પડી ગયો કે એની ઉપર બાઇક પણ તમે ના કાઢી શકો હાલીને પણ ના ચાલી શકો એવડી દિવાલો મારી દીધી કે તમે હાલીને પણ ના જઈ શકો કેનેડી બ્રિજ છે અહીંથી ખંભાળિયા પોરબંદર ભાણવડ અને આજુબાજુના અનેક ગામોને જોડતો બ્રિજ છે જે છેલ્લા બે વર્ષથી બંધ છે અને તંત્ર દ્વારા નદીમાંથી ડાયવર્ઝન કાઢેલું છે જે આપ લોકો જોઈ શકો તો પુલ કરતાં પણ વધુ જોખમી છે અને હજારો પબ્લિક હજારો માતાઓ બહેનો બાળકો જે અહીંથી જાય છે આવો જ કરે છે એના માટે ખરેખર વધુ જોખમરૂપ છે